માળિયા હાટીના જૂનાગઢદર ગામે પીઠણ માતાજી મંદિરના 11મા પાટોત્સવ નિમિત્તે સિંધવ પરિવાર દ્વારા સોનાનો હાર માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. જૂનાગઢદર ગામે પીઠળ માતાજીના મંદિરના 11મા પાટોત્સવ પ્રસંગે પીઠરામભાઈ ઠારણભાઈ સિંધવ પરિવાર દ્વારા પીઠળ માતાજીને 1,31,000ના સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિંધવ પરિવારના 5 ગામો સાથે ગઢોદર ગામ સમસ્ત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સિંધવ પરિવારે મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં માઈ ભક્તો લોકડાયરામાં ઉપસ્થિત રહી ડાયરાની મોજ માણી હતી. માતાજીના મંદિરે નિત્ય આરતી વખતે મંદિરના શિખર ઉપર મોર આવીમાં પીઠળની આરતીના દર્શન કરતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવતા અમારા પત્રકારે રૂબરૂ મુલાકાત કરી મોરના દ્રશ્ય કેમેરામાં કેદ કર્યા હતા. ગઢોદર ગામે પીઠળ માતાજીનો 11મો પાટોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો. આજરોજ માળિયા હાટીના તાલુકાના જૂનાગઢોદર ગામે શ્રી પીઠળ માતાજીના 11મા વાર્ષિક પવિત્ર દિને જ્યારે સમસ્ત ગામ મેળવશે ત્યારે આમ તો દર વર્ષે પુણ્યતિથિ ઉજવીએ છીએ અને સમસ્ત દરબાર પરિવાર અને આજુબાજુના ગામના સિંધવ પરિવાર મળી અને સાથે સમૂહ ભોજન પ્રસાદ લઈએ છીએ. પણ આજે અમારા પરિવાર એટલે કે સિંધવ હર્ષદબાપુ કાળાબાપુના પરિવાર માટે આજે આ વિશેષ તિથિ અમારા માટે સાબિત થાય છે અને આજે અમે પુણ્ય કમાઈએ છીએ. અમારા પરિવારથી ઠારણબાપુના નાના દીકરા શ્રી પીઠરામભાઈ આજે પીઠળ માતાજીને સોનાનો 1,31,000નો હાર ચડાવી અને ખૂબ પુણ્ય કમાયા છે. તેમજ માતાજીને 100 ગણું કરીને આપે એવી માતાજીને અમે સૌ બધા પ્રાર્થના કરીએ છીએ અને માતાજી અમારા સમસ્ત પરિવાર ઉપર અને સમસ્ત ગઢોદર ઉપર અને સમસ્ત દરબાર સમાજ ઉપર ખૂબ મહેરબાન થાય, ખૂબ કૃપા વરસાવે અને ખૂબ બધાને બરકત આપે એવી અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ.